નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ઉનાળુ વેકેશનની ખૂબ જ મજા તમે અત્યારે માણી રહ્યા હશો, પરંતુ હવે આ ઉનાળુ વેકેશન છે એ પૂર્ણ થવામાં છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાતની શાળાઓની અંદર ઉનાળુ વેકેશન ક્યારે પૂરું થશે, જે ગુજરાતની કોલેજો છે એની અંદર ઉનાળુ વેકેશન ક્યારે પૂરું થશે, ઉનાળુ વેકેશન પૂરું થયા પછી ગુજરાતની શાળાઓ ક્યારે ખુલશે, અને ઉનાળુ વેકેશન થયા પછી જે વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે કોલેજો છે એ ફરીથી ક્યારે ચાલુ થશે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે અહીં જોઈ શકો છો તમામ પ્રશ્નો છે એ છે, ગુજરાતમાં ઉનાળુ વેકેશન ક્યારે પૂરું થશે, ઉનાળુ વેકેશન પૂરું થયા પછી શાળાઓ ક્યારે ખુલશે, અને ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ કોલેજો ક્યારે ખુલશે. આવી તમામ માહિતી હું તમને સૌ પ્રથમ આપતો હોઉં છું. તો તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે આપણે જોઈએ તમામ પ્રશ્નો છે એને એક પછી એક. તો જે પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઉનાળુ વેકેશન ક્યારે પૂરું થશે, તો જે વિદ્યાર્થીઓ શાળાની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે જે ઉનાળુ વેકેશન છે એ 12 જૂનના રોજ પૂરું થઈ જશે. એટલે કે જે ધોરણ 1 થી 12ની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થી મિત્રોનું જે ઉનાળુ વેકેશન છે એ 12 જૂન 2024ના રોજ પૂરું થઈ જશે, અને જે વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એમના માટેનું જે ઉનાળુ વેકેશન છે એ 23 જૂન 2024ના રોજ પૂરું થશે. એટલે કે જે કોલેજના વિદ્યાર્થી મિત્રો છે એમને શાળાના વિદ્યાર્થીઓ કરતાં ઉનાળુ વેકેશન છે એ લાંબુ આપવામાં આવે છે. જે શાળાના વિદ્યાર્થીઓ હોય છે એમનું ઉનાળુ વેકેશન હોય છે એ 35 દિવસનું હોય છે, અને જે કોલેજના વિદ્યાર્થીઓ હોય છે એમના માટે જે ઉનાળુ વેકેશન છે એ 49 દિવસનું હોય છે. તો આમ 12 જૂનના રોજ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થશે, અને જે વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એમનું ઉનાળુ વેકેશન છે એ 23 જૂનના રોજ પૂર્ણ થશે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, તો ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ શાળાઓ ક્યારે ખુલશે, એટલે કે ઉનાળુ વેકેશન પૂરું થઈ જાય એના પછી શાળાઓ ક્યારે ખુલશે. તો 13 જૂનથી ગુજરાતની તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે જે નવું શૈક્ષણિક સત્ર છે એ 13 જૂનના રોજ ચાલુ થશે. એટલે કે ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ તમારી શાળા છે એ 13 જૂનના રોજ ચાલુ થઈ જશે. હવે આપણે કોલેજની અંદર વાત કરીએ, તો ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ કોલેજો ક્યારે ખુલશે, તો ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ કોલેજો છે એ 2જા 3જા અને 4થા વર્ષના વિદ્યાર્થીઓ માટે 24 જૂનથી કોલેજો ખુલી જશે, અને જે વિદ્યાર્થીઓ આ વર્ષે પહેલીવાર કોલેજની અંદર પ્રવેશ મેળવશે એમના માટે જે ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ કોલેજો છે એ 26 જૂનથી ખુલી જશે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રો પહેલેથી જ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે જે ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ કોલેજો છે એ 24 જૂનથી ખુલી જશે, અને જે વિદ્યાર્થી મિત્રો આ વખતે સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની અંદર પ્રવેશ મેળવશે એમના માટે જે ઉનાળુ વેકેશન છે એ 23 જૂનના રોજ જ પૂરું થઈ જશે, પણ એમની જે કોલેજો છે એ 26 જૂનથી ચાલુ થશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે આ તમામ પ્રશ્નો હતા એના વિશે પ્રશ્નોના જવાબ મેળવ્યા છે. તો ઉનાળુ વેકેશન ક્યારે પૂરું થશે એના વિશે આપણે માહિતી મેળવી લીધી, ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ શાળાઓ ક્યારે ખુલશે એના વિશે માહિતી મેળવી લીધી, અને ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ જે વિદ્યાર્થીઓ પહેલેથી કોલેજની અંદર અભ્યાસ કરે છે એમની કોલેજ ક્યારે ખુલશે એના વિશે, અને જે વિદ્યાર્થી મિત્રો પહેલીવાર કોલેજની અંદર જશે એમના માટે કોલેજ ક્યારે ખુલશે એ તમામ માહિતી મેળવી લીધી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.